પાથાવાડા ગ્રામ પંચાયત દ્વારા બે હજાર પંદરથી બે હજાર વીસના સમયગાળા દરમિયાન જુદા જુદા વિભાગ દ્વારા ગ્રાન્ટની ફાળવણી મુજબ વિકાસના કામ થયા ન હતા તેને લઈ સ્થાનિક રહીસ રણછોડભાઈ રાજગોર દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને અરજી કરવામાં આવી છે પાંથાવાડા ગ્રામ પંચાયતના બે હજાર પંદરથી બે હજાર વીસ સુધીના કામોમાં જવાબદાર અધિકારીઓ સાથે મિલી ભગત કરીને નિયત સ્થળ પર કોઈ જ પ્રકારના કામ કરવામાં આવ્યા નથી તેમજ કામ કર્યા વગર જ બોગસ બિલ અને વાઉચર તૈયાર કરી રૂપિયા ઉપાડીને ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ સાથે વિડીયોગ્રાફી તેમજ વિડીયો રેકોર્ડિંગ કરી તપાસ કરવાની અરજી કરી હતી જેને લઈ જિલ્લા આંકડા અધિકારી દ્વારા પાંથાવાડા ગ્રામ પંચાયતની ટીમ સાથે આઠ જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ તપાસ કરાઈ હતી પરંતુ અરજદાર રણછોડભાઈ રાજગોર તપાસથી સંતુષ્ટ ન થતાં તેમણે જિલ્લા વિકાસ અધિકારી બનાસકાંઠાની પાંથાવાડા ગ્રામ પંચાયતના બે હજાર પંદરથી બે હજાર ઓગણીસ વીસ સમયગાળા દરમિયાન જુદા જુદા વિભાગો દ્વારા થયેલા નેવું લાખના વિકાસના કામમાં ગેરરીતિના આક્ષેપ અંગેની અરજીની પુનઃ તપાસ કરવા તેમજ વિડીયોગ્રાફી સહિત અરજદારને જાણ કરી તેમની હાજરીમાં તપાસ કરવાની અરજી કરી છે જ્યારે કે અરજદારની અરજી સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી માર્ગ અને મકાન વિભાગને તપાસનો આદેશ કર્યો હતો ત્યારબાદ માર્ગ અને મકાન વિભાગ ધાનેરા દ્વારા અરજદાર રણછોડભાઈ રાજગોરને ટપાલ દ્વારા હાજર રહેવાની જાણ કરવામાં આવી હતી ગત સોમવારના રોજ માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા અરજદાર તેમજ ગ્રામ પંચાયત સરપંચ તલાટી અને સભ્યોની હાજરીમાં વિડીયોગ્રાફી સાથે અરજદારની મુખ્ય તપાસની માંગ રેન બસેરાની તપાસ હાથ ધરી રેન મળી ચુમ્માલીસ કામો પૈકી નવ કામની તપાસ કરીને તેનો રિપોર્ટ તૈયાર કરી ઉપલા અધિકારીને સોંપવાની તજવીજ હાથ ધરી હતી આ અંગે ધાનેરા નાયબ કાર્યપાલક ઇજનેર હર્ષદભાઈ પટેલે જણાવ્યું હતું કે અરજદાર રણછોડભાઈ રાજગોર દ્વારા અમને તેમના બતાવવા પ્રમાણે કામની તપાસ કરવાનું કહ્યું હતું પરંતુ અમે તેમની મુખ્ય કામની તપાસ કર્યા પછી અમારા લિસ્ટ મુજબ રેન્ડમલી તપાસ હાથ ધરી હતી તેથી તેમણે અમારી પર યોગ્ય તપાસ ન કરતા હોવાના આક્ષેપ કરી તપાસ સ્થળ છોડી દીધું હતું પરંતુ અમે તેમને ટેલિફોનિક જાણ કરતા ના પાડી હતી ત્યારે અડધો કલાક રાહ જોઈ પંચનામું કરીને આગળની તપાસ શરૂ કરી છે